સુરત મહાનગરના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઇમારતના રિનોવેશન વખતે દિવાલ અને સ્લેબનો ભાગ પડતા ભાગ તૂટી પડ્યો હતો, જેથી 4 લોકો દબાયા હોવાની વાત મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળ નીચે દબાયેલા વાહન બહાર કાઢી કામગીરી શરૂ કરાઈ. પરમિશન પણ ના હતી, છતાં પણ પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે કતાર ગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આ ઇમારત આવેલી છે, જ્યાં તેનું સમારકામ ચાલતું હતું. એ દરમિયાન દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી ન હતી, તેમજ બિલ્ડિંગ કેટલું જૂનું હતું એ અંગે પણ પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે અને સાથે જ યોગ્ય પગલાં પણ નિયમો પ્રમાણે લેવામાં આવશે એવું જણાવવામાં આવ્યું. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેરના ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોગાની તેમજ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ બલર, ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણના વિનોદભાઈ મોરડિયા, કતાર ગામના કોર્પોરેટર દક્ષેશભાઈ માવાણી, સામાજિક આગેવાન મહેન્દ્રભાઈ પાંડવ વગેરે તમામ લોકો તરત જ આવ્યા હતા અને વિનોદભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે આ એક ખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પાલિકાની ફાયર બ્રિગેડ ટીમ યોગ્ય કામગીરી કરી રહી છે, જોકે આ પ્રકારે કોઈ જ સુરક્ષા વગર બિલ્ડિંગ ઉતરવું યોગ્ય નથી અને કોઈના જીવને ખતરામાં મૂકીને થતી કામગીરી સામે કડકમાં કડક પગલાં લેવાશે. રિપોર્ટર જયેશ ચોડવડિયા સાથે અરવિંદ કાકડિયા, AB+News, સુરત. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે AB+ News.